आप सौ ने ख्याल छे प्रमाणे जून महीना में समरी रिविजन मतदार यादीनू हाथ धरवामां आव्युं हतुं अने पहली जून 2012 ना रोज ड्राफ्ट मतदार यादी प्रसिद्ध करवामां आवी हती। त्यार पछी छेल्ला 3 महीना दरमियान तमाम फॉर्म स्वीकार करवानो, एनो चकासणी करीने एना उपर निर्णय करवानो, त्यार पछी एनी डेटा एंट्री करवानो, एना उपरथी मतदार यादी जनरेट करीने एने प्रसिद्ध करवानी कार्यवाही करवानी हती। अने आ कार्यवाही आजे पूर्ण थईने आजे अमे अमदावाद जिल्लानी 21 जे विधानसभा विस्तारों छे ए तमाम विस्तारोनी फाइनल मतदार यादी आजे अमे प्रसिद्ध करी रह्या छे। आजे जे यादी अमे प्रसिद्ध करी रह्या छे एमां कुल 45,14,692 जेटला मतदारो थाय छे। जे पहली जूनना रोज जे मतदार यादी प्रसिद्ध करवामां आवी हती, त्यार पछी ताजेतरनुं जे समरी रिविजन करवामां आव्युं छे एमां कुल 1,75,590 जेटला नवा फॉर्म 6 मंजूर करीने ए उमेरवामां आव्या छे। ए अगाउनी जेटली पण समरी रिविजन हती एनी सरखामणीमां ए खूब ज सारी मोटी संख्या छे। अने एमां पण जे युवा मतदारो छे, युवा मतदारोनो वर्ग छे, एमां सौथी वधु छे 1,11,200 जेटला मतदारो 18 થી 29 વર્ષની વયજૂથના છે। એટલે અમારું માનવાનું છે કે જે એક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યું હતું કે યુવા મતદારોને પ્રોએક્ટિવ રીતે નોંધણી કરવા માટે આપણે પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એનું ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે। સૌ પ્રથમ આવા તમામ જે નવા મતદારો છે એમને લોકશાહીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા માટે અને પોતાનું નામ નોંધાવવા માટે હું અભિનંદન આપું છું અને મતદાર તરીકે એમનું હાર્દિક સ્વાગત કરું છું। આ સિવાય મોટી સંખ્યામાં મહિલા મતદારોની નોંધણી પણ કરવામાં આવી છે અને અમદાવાદ જિલ્લામાં અગાઉ જણાવવામાં આવેલું છે આપ સૌને એ પ્રમાણે હવે 45,14,692 જેટલા જે નવા મતદારો છે એ તમામના ફોટા 100% ફોટા પણ અમારી મતદાર યાદીમાં અમારી પાસે ઉપલબ્ધ છે અને એ બધાને ઓળખ કાર્ડ હવે બનાવીને આપવામાં આવશે। ખાસ કરીને જે 2.25 લાખ નવા મતદારો જે દાખલ થયા છે એમને આવતીકાલથી અમે એમના ઓળખ કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરીશું અને 15 સપ્ટેમ્બર સુધીમાં એપિક પ્રિન્ટ કરીને લેમિનેશન, સીલ, હોલોગ્રામ વગેરેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। 15 સપ્ટેમ્બરથી અંદાજિત આ ઓળખ કાર્ડનું નવા મતદારોને વિતરણ શરૂ થશે અને લગભગ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તમામ મતદારોને ઓળખ કાર્ડ એમને એમના ઘરે BLO દ્વારા પહોંચતા કરવામાં આવશે। આ સિવાય તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ આજે જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં તેમનું નામ આવ્યું છે કે કેમ એની ચકાસણી કરી લેવા માટે આગ્રહપૂર્વક વિનંતી છે, કેમકે એમનું નામ આવી ગયું હોય તો પછી એ ચોક્કસપણે મતદાન કરી શકશે। મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા માટે જુદા જુદા વિકલ્પો છે, એમાં અગાઉની જેમ જે વેબસાઇટ મારફતે CEOGujarat.NIC.in મારફતે જે પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસી શકે છે, આ સિવાય એક ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની કચેરી દ્વારા નવી એક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને એક મોબાઈલ નંબર છે જે નંબર છે 92-275-00-958 એટલે 9227500958। આ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ SMS કરીને પોતાની ડિટેલ્સ મેળવી શકે છે। SMS કરવા માટે SMSમાં એપિક એટલે EPIC લખીને પછી સ્પેસ લખવાનું અને સ્પેસ પછી પોતાનું જે ઓળખ કાર્ડનું નંબર છે એ એમાં SMS મારફતે મોકલવાનું અને આવું SMS આ નંબર ઉપર મોકલવામાં આવશે તો વળતો SMS જે તે વ્યક્તિને મળશે અને એમાં એમનું નામ નોંધાયેલું છે કે કેમ અને જો નોંધાયેલું હોય તો કયા વિધાનસભામાં, વિધાનસભાનું નામ, વિધાનસભાનો નંબર, એમનું નામ અને એનો પાર્ટ નંબર એટલે કયા બૂથ નંબર ઉપર અને એ પાર્ટમાં કયા સિરિયલ નંબર ઉપર છે એ ડિટેલ્સ એમને SMSથી મળશે। જો એમનું નામ નોંધાયેલું ના હોય તો એપિક નંબર નોટ ફાઉન્ડ એવું મેસેજ મળશે અને જો એવું મેસેજ મળે તો એવા નાગરિકોને વિનંતી છે કે હજુ પણ સતત સુધારણાના ભાગરૂપે જે લોકો મતદાર યાદીમાં નામ નોંધાવવામાં વંચિત રહી ગયા છે એ લોકો હજુ પણ આવતીકાલથી
कलेक्टर कचेरी खाते आवेल मतदाता सेवा केन्द्र की मुलाकात लईने पोताना नामनो फॉर्म छे भरीने आपी शकशे। सामान्य रीते जे नॉमिनेशन नी प्रक्रिया शुरू थाय अने जे नॉमिनेशन नी छेल्ली तारीख होय छे एनाथी 10 दिवस पहला सुधी अमे आ फॉर्म छे स्वीकारता होईए छीए, परंतु मारी विनंती छे के सप्टेम्बर महीनामां ज मोटा भागना नागरिको आ बधी कामगीरी करे, पोतानुं नाम चकासे। वेबसाइट SMS आ सिवाय तमाम जे मतदाता सहायता केन्द्रों जिल्ला कक्षाए चावड़ी कक्षाए अने तालुका कक्षाए आवेला छे त्यांथी पण पोतानुं नाम चकासी शकशे। आ सिवाय आजे अमे तमाम मान्य राजकीय पक्षोने मतदार यादीनी हार्ड कॉपी अने सॉफ्ट कॉपी आपवा जई रह्या छीए, तो आ तमाम विकल्पों मार्फते गमे ते विकल्प वापरीने दरेक मतदार पोतानुं नाम मतदार यादीमां छे के केम ए चकासी शके छे। एक रजूआत अमारी समक्ष करवामां आवी हती कि साबरमती रिवरफ्रंट नो जे विकास थाय छे एना लीधे जे लोकोने पुनर्वसवाट थयुं छे जे लोकोनुं एमना नाम नवी जग्या उपर नोंधवामां आव्या नथी, परंतु छेल्ला 8 महीनाथी जिला चूंटणी तंत्र द्वारा जे आवा लोको छे एमनुं नवी जग्या उपर नाम नोंधाई जाय ए माटेना प्रोएक्टिव प्रयास करवामां आवी रह्या हता अने एमां अमने खूब ज सफलता मळी छे। અને આજે જે અમે રોલ પબ્લિશ કરી રહ્યા છીએ એમાં 19,000થી વધુ આવા મતદારો છે જે આ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના જે રિહેબિલિટેશન સાઇટ્સ 20 જેટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ 20 સાઇટ્સ ઉપર આ લોકો રહેતા હોય છે। ત્યાં અમારા અધિકારીઓ અને કર્મચારીઓ જઈને દરેક ઘરની 2-3 વખત મુલાકાત લઈને આ લોકોને સામેથી ફોર્મ પૂરા પાડીને ફોર્મ ભરવાની સમજૂતી આપીને ફોર્મ ભરાવીને આવા ફોર્મ્સ મેળવીને એની ચકાસણી કરીને ડેટા એન્ટ્રી કરીને એમના નામ આજે પ્રસિદ્ધ થતી યાદીમાં 19,000થી વધુ આવા મતદારોનો સમાવેશ થયું છે। એટલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમાજના તમામ વર્ગોને સામે ચાલીને એમના નામ નોંધવામાં આવે એ માટેના પ્રયાસ કરવામાં આવ્યા। એમાં યુવા મતદારો માટે જે પ્રયાસ થયા એમાં સારી સફળતા મળી છે। મહિલા મતદારો માટે જે આંગણવાડી મારફતે મહિલા NGOs મારફતે જે પ્રયાસ કર્યા એમાં સારી સફળતા મળી છે। જે ગરીબ વર્ગના જે આવા સાબરમતી રિવરફ્રન્ટના મતદારો છે એમાં સારી સફળતા મળી છે। આ સિવાય જે PSUs છે, આર્મ્ડ ફોર્સેસ છે, રેલવેઝ છે, આવા જે ટ્રાન્સફરેબલ પોઝિશન ધરાવતા જે અધિકારી વર્ગ છે એમાં પણ સારી સફળતા મળી છે। એકંદરે પ્રચાર પ્રસારના જુદા જુદા માધ્યમો દ્વારા અને જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા અમને જે સહકાર આપવામાં આવ્યું છે એ બધાની મદદથી અમને નવા મતદારોની નોંધણી કરવામાં એક અપ્રત્યાશિત પરિણામ સારું પરિણામ મળ્યું છે। મારી વિનંતી છે કે આ તમામ નવા મતદારો હવે આવતી ચૂંટણીમાં પોતાનું મતદાનનું હક વાપરે એ માટે અત્યારથી જ જાગૃત થાય અને પોતાના બધા બીજા મિત્રોને પણ જાગૃત કરવા માંડે। ધન્યવાદ। કોઈપણ વ્યક્તિના નામમાં જો નાનકડી ભૂલો જેને આપણે ટાઇપોગ્રાફિકલ કે ક્લેરિકલ એરર્સ કહીએ છીએ, દાખલા તરીકે એમનું ગુજરાતીનું નામ છે એ સાચું છે પણ અંગ્રેજીના નામમાં એક કે બે અક્ષર આગળ પાછળ જો થયા હોય તો એવી વ્યક્તિઓ મતદાતા સહાયતા કેન્દ્ર ઉપર આવશે ત્યાં જ ઓન ધ સ્પોટ તે જ દિવસે તે જ સમયે એ જ સ્થળ ઉપર એમના નામમાં જે ભૂલ છે એ પણ સુધારો કરવામાં આવશે। એમનો ફોટો જૂનો છે, ઉસાઈ ગયો છે, કાર્ડ ફાટી ગયો છે તો એમને નવું ડુપ્લિકેટ કાર્ડ પણ આપી દેવામાં આવશે। પરંતુ કોઈ મેજર જો ભૂલ હોય તો આવી મેજર ભૂલો માટે પણ મતદાતા સહાયતા કેન્દ્ર ઉપર આવીને પછી ફોર્મ 8 ભરીને એમાં એ સુધારો હજુ કરી શકે છે।